પ્રથમ તો હું એવું કહીશ કે અમારા દલિત સમાજ માટે અત્યંત દુઃખદ અને આઘાતપૂર્ણ ઘટના છે. જે કરવાવાળા પરિબળો છે એ પરિબળોને કોઈ કાળે માફ ન કરાય. અને આજના તબક્કે હું અહીં આ રેફરલ હોસ્પિટલમાંથી સમગ્ર તૈયાર આખા દેશના સમાજને અને સમગ્ર ગુજરાતના આમ સમાજને, હું માત્ર રાજ્યસભાનો સાંસદ નથી, હું દલિત સમાજનો ધર્મગુરુ પણ છું. એ નાતે હવે આ છેલ્લી ટ્રેન છે અથવા તો આ છેલ્લો ચાન્સ છે એવું હું આખા હિન્દુ સમાજને કહું છું. બે હાથ જોડી અને નમ્રતાપૂર્વક વિનંતી કહું છું કે અમારા દલિત સમાજ સાથે ખૂબ સૌહાર્દપૂર્વક ભાઈચારાના નાતા સાથે જીવન વ્યતીત કરે. અમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વારસદારો છીએ. સમતા, મિત્રતા અને બંધુતાના નાતા સાથે આ દેશમાં અને આ રાજ્યમાં શાંતિપૂર્વક જીવન જીવવા માંગીએ છીએ. તમારા પાપના લીધે અમારા લોકોએ મરેલા ઢોરનું માંસ ખાવાના દિવસો આવ્યા છે. સદીઓથી અમારા પર અત્યાચાર થતો આવ્યો છે અને એટલે આજના આ જે શરમજનક અને જઘન્ય કૃત્ય છે, અપરાધવાળું કૃત્ય છે, આ કરનારા પરિબળોને ક્યારેય માફ ન કરી શકાય. હું ફરીવાર આ દેશની જનતાને, આ રાજ્યના બધા આમ સમાજના લોકોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે અમને શાંતિથી જીવવા દે. અમે શાંતિપૂર્વક જીવવા માંગીએ છીએ. આ રાષ્ટ્રની અને આ રાજ્યની પ્રગતિનો હિસ્સો બનેલા છીએ. નહીતર હવે આવી ઘટનાઓ જો વારંવાર બનશે, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દિનદહાડે આવી દુર્ઘટનાઓ, આવી અપમાનજનક ઘટનાઓ અમારી સમાજ સાથે બનતી હોય છે, ત્યારે આજના દિવસે હું માત્ર એટલું કહીશ કે આ છેલ્લી ઘટના હોવી જોઈએ, નહીતર અમારે આગામી દિવસોમાં ખૂબ ઉગ્ર આંદોલન આપવાની જરૂર પડશે. તો અમે ઉગ્ર આંદોલન આપવા માટે હું પોતે શંભુનાથજી મહારાજ, દલિત સમાજના ધર્મગુરુના નાતે હું આહ્વાન કરીશ આખા ગુજરાતના દલિતોને, અને બધા દલિતો ત્યાં ભેગા થશે અને ખૂબ ઉગ્ર આંદોલન આપવામાં આવશે. એની આખો એ સમાજ આની ગંભીરતાપૂર્વક નોંધ લે એટલી કરબદ્ધ વિનંતી કરું છું. સર, વધારે સહાયની કોઈ વાત રાજ્ય સરકાર તરફથી? સહાય આપવી અપાવવી એ સમાજ કલ્યાણ વિભાગમાંથી જે બનતી જોગવાઈઓ છે એ જોગવાઈઓ મુજબ અમે કરવાના છીએ, એ અમારા પ્રયત્નો છે. પણ આનાથી દલિત સમાજનું અપમાન, અમને અમારું ખોવાયેલું સન્માન એ અમને પાછું નથી મળ્યું. પણ અમે કહ્યું એમ, સમતા, મિત્રતા, બંધુતાના ભાવ સાથે, શાંતિપૂર્વક વ્યવહાર સાથે અમે આ રાજ્યના વિકાસ સાથે જોડાયેલા રહેવા માંગીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ અમને જોડાયેલા રહેવા, નહીતર ક્યાંક એવું ન બને કે આ સમાજ ક્યાંક કોઈ બીજા રસ્તે ચડી જાય. અને ઉગ્ર આંદોલન અમે આપીશું તો જવાબદાર આવા લોકો જ રહેશે, અમે એને જવાબદાર નથી. આની ગંભીરતાપૂર્વક ફરીવાર બધા નોંધ લે એવી કરબદ્ધ વિનંતી કરું છું. અને સરકારનો હું એક હિસ્સો છું, સરકારને પણ હું આ તબક્કે કહું છું કે દલિત સમાજના સાથે બનતા અવારનવાર આવા અપમાનજનક બનાવો એની હું સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ તરીકે સખત શબ્દોમાં નિંદા કરું છું. અને સરકારને પણ કહું છું કે આગામી દિવસોની અંદર દલિત સમાજની સાથે રહીને મારે ઉગ્ર આંદોલન કરવું પડે તો હું કરીશ.